વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લઈ તેનું મોત નિપજાવવાના ગુનામાં પોલીસે 10 લોકોની ધરપકડ કર્યા બાદ ટેમ્પાના ચાલકની બામખાડીમાંથી લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુરના બારસોલ ગામ પાસેથી ગૌરક્ષક હાર્દિક કંસારા અને પોલીસે ગૌવંશ ભરેલા ટેમ્પાનો પીછો કરી વલસાડના બામખાડી પાસેથી ટેમ્પોને અટકાવ્યો. જોકે આ વખતે ટેમ્પોનો ચાલક કૂદી પડતા ટેમ્પો આગળ ધસી આવતા તેની અડફેટે આવેલા ગૌરક્ષક હાર્દિક કંસારાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે 10 ગૌ તસ્કરોની ધરપકડ કરી હતી, જ્યારે બામખાડીમાંથી એક મૃતદેહ મળી આવતા તે ગૌવંશ ભરેલા ટેમ્પાના ચાલકનું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ મૃતદેહની ઓળખ માટે ડ્રાઈવરના પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે, જેની ખરાઈ બાદ જ સાચી હકીકત બહાર આવશે. અલગ અલગ ખેડૂતો પાસેથી ગાયો ખરીદી લેવામાં આવતી હતી. આ તમામ ગાયોને અલગ અલગ તબેલામાં રાખવામાં આવતી હતી. ત્યારબાદ આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવા અંસાર ગુલામ અને ઝાકીર અલ્લા રખુ, એક અતુલના છે અને એક ધુમાડિયાના વતની છે, આ બંને નાઓ દ્વારા ગાયો માટે ગ્રાહક શોધી લેવામાં આવતા, જે મુખ્યત્વે ભિવંડી અને અહેમદનગર બાજુના શોધવામાં આવતા હતા. જેવું નક્કી થઈ જાય, ગ્રાહક ફાઇનલ થઈ જાય એટલે અલગ અલગ તબેલામાં રાખેલી ગાયોને પિકઅપ દ્વારા ફતુ ઉર્ફે ધર્મેશ આહિર, જે બારસોલનો વતની છે, એના ઘર અથવા ખેતરે ભેગી કરવામાં આવતી હતી અને જ્યાંથી ગાયો ખરીદવાની હોય ત્યાંથી એક ટેમ્પો આવતો, એ ટેમ્પોમાં ગાયો ચડાવી દેવામાં આવતી હતી. અને આ ટેમ્પો ચાલકને સ્પષ્ટ સૂચના હતી કે રસ્તામાં કોઈ પણ આળસ આવે તો ઊભું નથી રહેવાનું, પોલીસ આવે તો પોલીસની પણ કદર કરવાની નથી, અને તમારે ગમે તેમ કરી અને આ ગાયો જે છે ભિવંડી અથવા અહેમદનગર પહોંચાડી દેવાની છે. આ રીતે આ સમગ્ર નેટવર્ક ચાલતું હતું. આ ગુનામાં ગાયો એકઠી કરનાર અલી મુરાદ, જે વાંકલના વતની છે, ધર્મેશ ઉર્ફે ફતો, જેણે આ ગાયો એકઠી કરી અને ભરાવવામાં આવે તેની જવાબદારી નિભાવી હતી. અંસાર ગુલાબ, જે મુખ્ય સૂત્રધાર આ ગુનાનો છે, તમામને જોડતી કડી એ છે, જેણે ગાયો ભરાવવામાં પોતે હાજર રહ્યો હતો. આ ઉપરાંત પાઇલોટિંગનું કામ પણ કરેલું હતું અને જે ગાયો ખરીદનાર હતા એના સગા સંબંધીઓ હતા, એટલે અંસાર ગુલાબ. એ ઉપરાંત મેં જેમ જણાવ્યું એમ પિકઅપથી ગાયો ટેમ્પા સુધી પહોંચાડવી, એક જગ્યાએ ભેગી કરવી, એમાં 3 ઈસમો છે. કમલેશ, જે બારસોલનો વતની છે, જયેશ, જે બારસોલનો વતની છે, અને હસન કાદરી, જે વાંકલનો વતની છે. આ ત્રણેય ગાયો ત્યાં પહોંચાડેલી હતી. આ ઉપરાંત જે ટ્રક જેનાથી અકસ્માત થયું છે, એ ટ્રકનો માલિક જાવેદ શેખ, જે મૂળ ભિવંડીનો છે, એ ટ્રકના 2 ડ્રાઈવર પૈકીનો ડ્રાઈવર અસગર માકિયા ઉર્ફે અંસારી, જે ટ્રકમાં એમની સાથે બરામદ થયેલ છે, એની અટક કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે લોકો આ ગાયો ખરીદવાના હતા એવા જમીલ શેખ, ખલીલ શેખ, આ બંનેની અટક કરવામાં આવેલી છે. આમ આ સમગ્ર કૌભાંડમાં કુલ 10 આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે. હા, ડ્રાઈવર જ્યારે અકસ્માત કરી અને ભાગ્યો ત્યારબાદ એણે પોતાના ફોનથી ફોન કરી અને જમીલ શેખને તેડાવેલો હતો, અને એ લોકો વાપી બાજુ ત્યાં વાપી બલીઠા ખાતે ભેગા થયા હતા. આમ આ લોકોનો બેકઅપ પ્લાન પણ તૈયાર હતો કે કોઈ અકસ્માત થાય કે કોઈ ઘટના બને અથવા તો ભાગવાની પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતે ભાગવું. અને જેવી આ ઘટના બની, તાત્કાલિક મોટાભાગના આરોપીઓએ વલસાડ જિલ્લો છોડી દીધેલો. જેમ કે અંસાર ગુલાબ જે છે વલસાડનો વતની છે, પણ એની ધરપકડ પુણેથી કરવામાં આવેલી છે. આમ તમામ આરોપીઓ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ફરાર થઈ ગયેલા હતા. સર, જે પ્રમાણે ઇન્ફોર્મેશન હતી ગૌરક્ષકોને કે આ જગ્યા પરથી ગાય ભરાવવાની છે, અને પછી આટલું બધું જે ચેઝિંગ પીરિયડ આવ્યો, એ વચ્ચે સ્પોટ પરથી કંઈ થઈ શકે એવી કોઈ શક્યતા તે સમયે? અલગ અલગ સીસીટીવી ફૂટેજ અમે એનાલિસિસ કર્યા, જે પોઈન્ટ ઉપરથી પસાર થઈ છે જ્યાં પોલીસની પ્રેઝન્સ હતી ત્યાં આડસ મૂકવાના પ્રયત્નો કર્યા, એમ પોલીસ અને ગૌરક્ષકોએ વાહન રોકવાના સંપૂર્ણ પોતાની યથાશક્તિ પ્રયત્નો કરેલા છે, કોઈ બેદરકારી દાખવેલ નથી. પરંતુ આ જ્યારે ખાટકી લોકો જ્યારે ગાયો લઈ જતા હોય છે ત્યારે એક જનૂનથી લઈ જતા હોય છે, અને આ એક ક્રિમિનલ કોન્સ્પિરસી હોય છે કે એ દરમિયાન પકડાવવાનું નથી અને ગાયો પહોંચાડવાની છે, રસ્તામાં ભલે અકસ્માત થઈ જાય તો એ જનૂનથી ચલાવતા હોય છે. બાકી એ દરમિયાન ધરમપુર બ્રિજ નીચે રોકવાનો પ્રયત્ન કરવામાં આવેલો, આસુરા નાકા બ્લોક કરવામાં આવેલું, વલસાડ ધરમપુર ચોકડી બ્લોકિંગ કરવામાં આવેલું, ગુંદલાવ 4 રસ્તા બ્લોકિંગ કરવામાં આવેલું, અને અકસ્માત જ્યારે થયું ત્યારે પોલીસની 4 ગાડીઓ એમનાથી 100 મીટરના અંતરે એમનો પીછો કરી રહી હતી.
આ લોકો અત્યારે તો એવું જણાવે છે કે અમારો ઈરાદો ભાગવાનો હતો, પરંતુ એની જે વર્તણૂક અને જે પ્રકારના સાહેદોના નિવેદન છે એ જોતા જણાય છે કે આ લોકો ખૂબ ઉગ્ર સ્વભાવના અને જનૂની લોકો છે. એમની કામગીરીના કે એમના ક્રાઇમના વચ્ચે કોઈ પણ આવે તો આ લોકો કાંઈ પણ કરતા અચકાય નહીં એ પ્રકારના જનૂની સ્વભાવના તમામ આરોપીઓ છે.